મિત્રો, સેના આ શબ્દ સાંભળતા જ શિસ્ત, સંયમ અને શૌર્ય જેવા ગુણો માનસપટ પર ઉભરી આવે. સેનામાં જોડાવા માટે અદમ્ય સાહસ અને હિંમત હોવી જોઈએ. ચાલો આજે અમે તમને લઈ જઈએ ગુજરાતના એવા ગામમાં કે જેના પ્રત્યેક ઘરમાં એક એક જવાન સેનામાં જોડાઈને ગુજરાતનું નામ રોશન કરી રહ્યા છે. વીરતા અને આશાવાદથી ભરેલી આ ખબર આપે છે આપણને ગુડ ન્યૂઝ. વતન માટે કંઈક કરી છૂટવાનું જોમ અને જુસ્સો સૈન્યમાં જોડાયેલ દરેક યુવાનના હૈયે હોય છે. પરંતુ જ્યારે એ યુવાન દેશ કાજે શહાદત વહોરે ત્યારે ગમગીની છવાઈ જતી હોય છે. પરંતુ પાલનપુર ડીસા હાઈવે પર આવેલા મોટા ગામની વાત કંઈક અલગ જ છે. ગામના એક યુવાન બલવંતસિંહ વાઘેલાએ જ્યારે દેશ માટે શહીદી વહોરી ત્યારે ગામના લોકોમાં ગમગીની છવાઈ ગઈ, પણ સાથે ગર્વ પણ એટલો જ થયો. અને બસ પછી વડીલોએ ભેગા થઈ નક્કી કર્યું કે ગામના દરેક પરિવારમાંથી એક દીકરો મા ભૂમની રક્ષા કાજે જશે. મારા બાળકો પણ શિક્ષણમાં છે અને પાસે એમને ઉત્સુક છે કે અમારે ખેતી કરતા કંઈક નોકરી આર્મીમાં રહી અને કંઈક કરી છૂટવું છે, એવા પ્રયત્નો એ સદાય ચાલુ રાખે છે. અને હાલમાં પણ મારા ગામના લગભગ 200-250 યુવાનો આ મિલિટરીમાં, SRPમાં, પોલીસમાં ભરતી છે. લગભગ 80-90 મણથી રિટાયર છે અમે. અને હાલમાં પણ અમે જે છોકરાઓ છે 15-17-18 વર્ષની ઉંમરના, એ છોકરાઓ ડેલી માટે 30-40 જણા ભેગા થાય છે, ભેગા થઈ અને લગભગ 5-6 કિલોમીટર રનિંગ કાયમી માટે કરે છે. આમ તો મોટા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે, પરંતુ તેમનામાં ભારોભાર દેશદાઝની ભાવના ભરેલી છે. સરહદે મોતને મુઠ્ઠીમાં લઈને ફરનારા અને આતંકી સહિત દુશ્મનો સામે લડનાર આ જાંબાઝો જ્યારે રજાઓમાં ઘરે આવે છે ત્યારે તે બીજા યુવાનોને તાલીમ પણ આપે છે. અમારા દરેક સાથી મિત્રો જે રજા ઉપર આવે છે તો દરેકની કોશિશ હોય કે એકબીજાને પ્રેરણા અને માર્ગદર્શન આપીએ છીએ અને આગળ વધુ થી વધુ ગામના લોકો સૈન્યમાં, મિલિટરીમાં, પેરામિલિટરીમાં અને દેશની સેવા આપે એ માટે દરેકની પ્રેરણા છે અને દરેક સાથ સહકાર આપીએ છીએ. અમારા ગામમાં આર્મીમાં છે જે મોટા છે તે છોકરાઓ કહે કે આ રીતે દોડો તો પાસ થઈએ, પછી ત્યાં આગળ કેવું વાતાવરણ જોવા મળે છે, ત્યાં કેવી રીતે ડિફેન્સ કરવો, એમને એ બધી રીતે સલાહ આપે તો છોકરાઓને ખૂબ જ ઉત્સાહ જાગે છે. મોટા ગામના જે પરિવારનો દીકરો આજે માતૃભૂમિની રક્ષા માટે તૈનાત છે તેમના માતા પિતાને પણ દેશ સેવા કરતા આવા સપૂત પર ગર્વ છે. ગામના જ એક વડીલ ઠાકોર હિંમતસિંહને એ વાતનું દુઃખ આજે પણ છે કે તેઓ દેશ સેવા માટે આર્મીમાં નથી જઈ શક્યા. પરંતુ તેમનું કહેવું છે કે તેમનો પુત્ર દુશ્મનોના દાંત ખાટા કરવા માટે રણસંગ્રામમાં તૈયાર છે. શરૂઆતથી જે અમારી એને એ પ્રેરણા હતી કે આપણે લશ્કરમાં જોડાવું છે, એમ વહેલા સવારે હું એમને ઉઠાડું, એમને દોડવા માટે મૂકું અને એમનું શરીર સશક્ત રહે એના માટે જાતે રસોઈ હું બનાવતો. જ્યારે દોડીને કસરત કરીને આવે ત્યારે એને પુષ્ટિ મળે, શરીર તૈયાર થાય અને એ પણ બીજા યુવાનો સાથે મહેલામાંથી આજુબાજુના લોકોને લઈ અને દોડવાની જે તમે પ્રેક્ટિસ હોય, જે પરીક્ષાલક્ષી તૈયારી હોય એ સમૂહમાં ભાઈચારાથી મળી અને સહકારથી કાર્ય કરે એવી શરૂઆતથી અમારા ઘરમાં પ્રેરણા. મારે સંતાનમાં બે બાબા છે, તેમજ જે નાનો બાબો છે એ આર્મીમાં 5-6 વર્ષ પહેલા નોકરીમાં જે ગયેલો છે અત્યારે જમ્મુમાં છે. મને ગર્વ છે કે આ જીવન દેશ સેવાના કામમાં ના આવે તો આ જન્મ જ બેકાર ગયો. ગયા એ જયારે આવે ત્યારે એની વાત કરતા હોય કે મા તરીકે મેં એક ગૌરવ છે, મને ધન્યવાદ છે કે મેં એક મારા દીકરાને રાષ્ટ્ર સેવા માટે મૂકી શકું છું. મારા દીકરાના દીકરાને મેં કહ્યું કે તું ભાઈ તારે તું SRP માં જા કે ના ભા, મારે તો દેશ સેવા કે લીએ મારે જવું છે. અને એ 26/9/2013 ના રોજ એ પોતે આર્મીમાં છે, હાલ લેહની અંદર એ પોતે સર્વિસ કરી રહ્યો છે. મને કે મજા આનંદ આવે છે. દેશ સેવા માટે માણસોને આપણે અમારા ગામના લોકો બહુ તૈયાર જ છે, કોઈ પણ સમય હોય તો પણ એ જવા માટે તૈયાર છે. શહીદ યુવાન બલવંતસિંહ વાઘેલાની યાદમાં મોટા ગામમાં એક ખાંભી બનાવી છે જે હંમેશા દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા આપી જાય છે. રાષ્ટ્રહિત માટે દેશ સેવા કરતા સૈનિકો પોતાના મા ભૂમિની આન બાન અને શાનની લાજ રાખવા માટે પોતાના મૃત્યુનો પણ વિચાર નથી કરતા. આવા જ વિચારોથી ભારત દેશ ઉજળો બન્યો છે. કૃષ્ણા શાહ સાથે ભાર્ગવ ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, મોટા ગામ, પાલનપુર.